નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું ખ્યાતિ. સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ, સુરેન્દ્રનગરના ચુડામાં ખેડૂતે આપઘાત કર્યો છે. સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર, ચુડામાં એક ખેડૂતે આપઘાત કર્યો. ખેડૂતે ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. પાક નુકસાન જતા આપઘાત કર્યો હોવાની આશંકા છે. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના ચુડામાં ખેડૂતે આપઘાત કર્યો. ખેડૂતે ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે. ઉભા પાકને નુકસાન જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી, કે જ્યાં એક ખેડૂતે આપઘાત કરી લીધો. ખેડૂતે પોતાના પાક નુકસાન જતા, ઉભા પાકને નુકસાન થતા આપઘાત કર્યો હોવાની આશંકા છે. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પાકને નુકસાન જતા આપઘાત કર્યો છે. હાલ તો ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. રાજદાન જોડાય છે. જણાવશો કે જે રીતે ખેડૂતે આપઘાત કરી લીધો છે, શું છે વધુ વિગત, શા માટે આપઘાત કર્યો? જી, કહી શકે કે ચુડાના આ ખેડૂતે પોતાની ખેતરમાં જઈ અને ઝેર ગટગટાવી છે ને, સવારે બધાને ખબર પડતા તેમના પરિવારજનનું આબુ તૂટી પડ્યું હતું ને. ગરીબ પરિવાર છે અને ખેતીમાં નિષ્ફળતા હોય કે અથવા દેણાનું કોઈ કારણ હોઈ શકે છે. હાલ તો તેની લાશને પીએમ માટે ચુડા હોસ્પિટલ ખસેડાય છે ને, ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી છે ને. પોલીસ તપાસમાં જે કંઈ બહાર આવશે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ. વાત સુરતની કરીએ, જ્યાં ગોદાડા વિસ્તારમાં પતિએ પત્નીને જીવતી સળગાવી, ચારિત્ર પર શંકા વ્યક્ત કરી પત્નીને જીવતી સળગાવી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. લિંબાયત પોલીસે પતિની આ ધરપકડ પણ કરી છે. ચારિત્ર પર શંકા જતા પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી. સુરતના ગોદાડરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ચારિત્ર પર શંકા કરી પત્નીને જીવતી સળગાવી દેવામાં આવી. કીર્તેશ જોડાય છે મારી સાથે. કીર્તેશ, જણાવશો આ ઘટનાને લઈને શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ, સુરતના ગોરાદરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં પતિ છેલ્લા લાંબા સમયથી પત્ની પર ચારિત્ર પર શંકા કરતો હતો. જોકે બે દિવસ પહેલા જયારે પત્ની ઘરની બહાર કોઈ સામાન લેવા ગઈ હતી, તેને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ કહી શકાય કે શંકાના આધારે પત્નીને ઘરમાં જ સળગાવી નાખી હતી. ગંભીર અવસ્થામાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યાં તેનું કરુણ મોત નીકળ્યું હતું. જોકે પોલીસ આ મામલે તપાસ કરતા પતિની સંડોવણી બહાર આવતા લિંબાયત પોલીસે આજરોજ પતિની ધરપકડ કરી છે. આભાર આપનો તમામ માહિતી બદલ કીર્તેશ. વાત વડોદરાની. મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહી, જ્યારે રેસકોર્સ ચકલી સર્કલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ. ગેરકાયદેસર દુકાનોના દબાણો તોડી પાડ્યા છે. કાચા પાકા બાંધકામો પણ હટાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં મહાનગરપાલિકાએ દબાણ શાખાએ કાર્યવાહી શરૂ કરી છે, જેમાં રેસકોર્સ ચકલી સર્કલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર દુકાનોના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. કાચા પાકા બાંધકામો પણ હટાવી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પીએસઆઈ રાઠોડના આપઘાત મામલો, જેમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ પરિવારની વહારે આવ્યું. કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ બાબતની ફરિયાદ નોંધાવવા માટે પણ માંગણી કરવામાં આવી રહી છે. પીએસઆઈ રાઠોડના આપઘાત મામલે સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. પીએસઆઈ રાઠોડના આપઘાત મામલે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ પરિવારની વહારે આવ્યું છે. કલેક્ટર અને મુખ્યમંત્રીને તેઓ આવેદનપત્ર આપવાના છે. આ બાબતની ફરિયાદ નોંધાવવા પણ માંગણી કરાશે. હરમેશ જોડાયા છે. હરમેશ, જણાવશો આ અંગે વધુ શું વિગત? ચોક્કસ, આમાં જે પીએસઆઈ ના જે આપઘાતનો મામલો છે, તે મામલે હવે ફરિયાદ માંગવાની જે તજવીજ છે તે ચાલુ કરી દેવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો આપણે અટકાવવા માંગીશું. મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધતા સીધા જઈશું લોકસભામાં, કે જ્યાં રાહુલ ગાંધી હાલ પ્રહાર કરી રહ્યા છે. इस राफाइल हवाई जहाज बनाने का ऑनर मिलता तो आपने एचएल से छीना और अनिल अंबानी को
कॉन्ट्रैक्ट दिया, अब फ्रांस में हवाई जहाज बनेगा। व्यक्ति का नाम मत लो, उनके फर्म का वो तो ले सकते। मैं अनिल अंबानी जी का भी नाम नहीं ले सकते, नहीं ले सकते। मैं मना है मैम, मना है मैम, अनिल अंबानी का भी मना है मैम। ही इज नॉट द मेंबर ऑफ दिस। नहीं, नॉर्मली मेंबर्स का नहीं लेना चाहिए, बट अनिल अंबानी का भी नहीं ले सकते। नॉट मेंबर ऑफ दिस हाउस, ही इज नॉट मेंबर ऑफ दिस हाउस। अच्छा मैम, नए रूल्स है मैम, नो प्रॉब्लम मैम। मैम ही इज अ मेंबर ऑफ द बीजेपी मैम, मे बी नो नथिंग, ये हाउस प्रेजेंट। ओके मैम, आई बाउ टू योर विशेस। आई एम आस्किंग मैम, कैन आई कॉल इट डबल ए? राहुल जी ऐसा नहीं, मैम डबल ए कह बोल रही हूँ मैं, रूल के हिसाब से बोल रही हूँ ना, ऐसा मैं मेरी मैम डबल ए भी नहीं कह सकता वो जो आप मैम डबल ए, ये मुझे पूछ के मत बोलो प्लीज, डोंट डू दैट। तो डबल ए को कॉन्ट्रैक्ट दिया गया और पूरे के पूरे फ्रांस में हवाई जहाज बनेंगे। यहाँ जो युवा आए हैं इनके भी हाथों से रोजगार छीना गया, मेक इन इंडिया की बात हुई, बट राफेल मामले में दुनिया का एक सबसे बड़ा डिफेंस कॉन्ट्रैक्ट मेड इन फ्रांस हुआ, नरेंद्र मोदी जी ने करवाया। थोड़ा समय सुप्रीम कोर्ट के बारे में भी कहना चाहता हूं। सरकार के लोग कहते हैं कि सुप्रीम कोर्ट ने राफेल मामले पर निर्णय लिया, बट रियलिटी ये है कि सुप्रीम कोर्ट ने सिर्फ ये कहा है कि राफेल पे इंक्वायर करना हमारे ज्यूरिसडिक्शन में नहीं है। सुप्रीम कोर्ट ने ये नहीं कहा है कि जेपीसी लागू नहीं होनी चाहिए और पार्लियामेंट्री इंक्वायरी नहीं होनी चाहिए। एक और आर्टिकल आज आया है, वायर मैगजीन में एक आर्टिकल आया है जिसमें लिखा है कि डिफेंस मिनिस्ट्री की फाइल नोटिंग्स में डिफेंस मिनिस्टर ने कहा है कि प्रधानमंत्री जी को राफेल के नेगोशिएशन में इंटरफियर नहीं करना चाहिए। यह बहुत बड़ा सवाल है, क्या ऐसी कोई फाइल नोटिंग है जिसमें डिफेंस मिनिस्ट्री के अफसरों ने लिखा है कि प्रधानमंत्री को राफेल के नेगोशिएशन में इंटरफियर नहीं करना चाहिए? यह बहुत बड़ा मुद्दा है, इसका भी जवाब प्रधानमंत्री जी दें। आखिरी बात मैं कहना चाहता हूं कि ये जो टेप निकली है इसमें गोवा के चीफ मिनिस्टर ने कैबिनेट मीटिंग में सबके सामने बोला, मेरे पास राफेल की फाइलें पड़ी हुई हैं, मेरे घर में पड़ी हुई हैं, और राफेल का पूरा सच मेरे पास है और मुझे और गोवा के चीफ मिनिस्टर ने बोला कि मेरे पास एक मिनट सुनिए, आप एक डिफेंस मिनिस्टर कह सकते हो गोवा चीफ मिनिस्टर के नाते नहीं, जो भी हो गोवा चीफ मिनिस्टर नहीं, बात समझो तो सही, आप मुझे क्यों रोकने के लिए मजबूर हो? सॉरी मैम, नॉट चीफ मिनिस्टर ऑफ गोवा, एक्स डिफेंस मिनिस्टर ऑफ इंडिया, एन इवन मोर इंपॉर्टेंट मैन हैज द फाइल्स ऑफ राफेल इन हिज कबर्ड। ही हैज स्टेटेड दिस टू हिज कैबिनेट एंड इट हैज बीन ऑथेंटिकेटेड बाय अ कैबिनेट मिनिस्टर ऑफ द गवर्नमेंट ऑफ गोवा हु बिलोंग्स टू द बीजेपी। मैडम, आमतौर से राफेल का मामला शुरू हुआ, हमने सोचा था दाल में कुछ काला है और हमने शुरुआत की, प्राइसिंग की बात निकली, अनिल अंबानी की बात निकली, प्रोसीजर की बात निकली,
मैक्रॉन जी ने टिप्पणी दी, हॉलैंड जी ने टिप्पणी दी, दो साल के बाद पता लगा दाल में कुछ काला नहीं है, दाल ही काली है, काली दाल है। मैडम, वी डिमांड ए जेपीसी इन दिस मैटर। बीजेपी के नेताओं से मैं कहता हूं, डरने की कोई जरूरत नहीं है, जेपीसी लागू कीजिए, दूध का दूध पानी का पानी हो जाएगा, देश को पता लग जाएगा कि नरेंद्र मोदी जी जिन पे देश ने भरोसा किया था, नरेंद्र मोदी जी ने स्वयं अनिल अंबानी जी के जेब, सॉरी डबल ए के जेब में, डबल ए के जेब में 30,000 करोड़ रुपए डाले, पूरे के पूरे प्रोसीजर को नष्ट किया, बाईपास किया, डिफेंस मिनिस्ट्री के लोगों ने इतराज किया, एचएल के वर्कर से कॉन्ट्रैक्ट छीन कर फ्रांस की एक कंपनी को दिया गया। तो मैडम, हम चाहते हैं कि जेपीसी लागू होए और जो सच्चाई देश सुनना चाहती है वो देश के सामने आए। आखिरी बात, कल अपने इंटरव्यू में नरेंद्र मोदी जी थके हुए लगे थे, घबराए हुए लगे थे, और उन्होंने कहा कि मेरे ऊपर कोई उंगली नहीं उठा रहा है, नरेंद्र मोदी जी पूरा देश आप पर उंगली उठा रहा है। धन्यवाद, नमस्कार। Madam Speaker, when for the second time the Congress party wanted to raise the issue of Rafael, we had all thought that there is something very significant they have to say. But I must say, after hearing the lead speaker on behalf of the Congress party, we are all utterly disappointed. The country is disappointed, because every word he has said is something which is belied in the face of the judgment of the Supreme Court. Normally, as a society which is where judicial review is the last resort, when the Supreme Court speaks on every issue, that is treated as the last word, except for the jurisdiction of the legislature in some cases. Here, on every issue that the Supreme Court has said and spoken very clearly and categorically, the lead speaker of the Congress party says he still has a view which has all been thrown out by the Supreme Court, because each one of those contentions was raised before the court. Madam, there are some people, who have a natural dislike for truth. This is a case where there is a natural dislike for truth. From the first to the last word, every word spoken in the last 6 months on this subject, including in this house, is utterly false. My learned friend who spoke has a legacy. That legacy had manufactured for the late Mr. V.P. Singh's son a foreign bank account in St. Kitts. It was proved to be false. On the last occasion, he manufactured a conversation between himself and the French President Macron. The French government officially denied it. He repeats the same falsehood today. Today,
he tried to produce a tape or a document which the rules don't permit. He was too scared to authenticate it because he knows that his party manufactured it. And he knows fully well that both the health minister of Goa and the chief minister of Goa have already said that this is complete fabrication and there must be an inquiry as to how the Congress party manufactured it. I will now list out each of the incorrect and the false, inaccurate statements he has made. The manner in which he takes liberties for the truth is absolutely unprecedented. He says, and this is the case being made out, the procedure is wrong. There was no negotiating committee. There was no contract or price negotiating committee. There was no defense acquisition council. There was no cabinet committee on security. One man decided the transaction. He then says, and this is what I have publicly referred to as an arithmetic which a kindergarten child understands. Ek 500 ka tha jo hum la rahe the, jo ye laaye wo 1600 ka hai. It only shows, and it's a tragedy for this country, that the grand old party of Indian politics, the Congress party, which has in the past been headed by great legends, is today headed by a gentleman who doesn't even have a basic understanding of what a combat aircraft is. And the reason, now what I'm going to say next. I'm not yielding, madam. When they've heard falsehood, they must also hear the truth. Nothing will go on record like this. Only minister's statement. आप झूठ सुन सकते हैं, सच्चाई भी तो सुनिए. सच्चाई सुनने में क्यों तकलीफ आ रही है? और इसके पीछे कारण है, ये 500 बनाम 1600 का जो तर्क है, ये बहुत सादगी का तर्क है. और उसका कारण ये है कि इस देश में कुछ लोग और कुछ परिवार ऐसे हैं जिनको पैसे का गणित समझ आता है, देश की सुरक्षा के साथ जुड़े हुए मुद्दे नहीं. Madam, since my friend laid down a precedent to say that no names can be taken, but abbreviations can be used, when he was a young man, was he playing in the lap of one Q? About whom, in the Bofors case, the CEO of Nobel Industries, which manufactured the Bofors gun, had in his diary written, Q must be protected at all cost. And subsequently, the bank account in favor of Q was discovered. They understood commerce and the arithmetic. सुनिए सच्चाई को, ये सच है. मैडम, व्हाट इज द नेशनल हेरल्ड केस अबाउट? हाउ अ पब्लिक प्रॉपर्टी मेंट फॉर अ ट्रस्ट इज कन्वर्टेड इनटू अ प्राइवेट प्रॉपर्टी ऑफ अ फैमिली फॉर विच गांधी परिवार चोर है. फॉर विच द मेंबर्स ऑफ द फैमिली आर टुडे आउट ऑन बेल. Why was, why,
why was the gentleman in custody today of our investigating agencies sending emails in 2008-2009 when the Augusta Westland deal was being negotiated and referring to Mrs. Gandhi, our Italian lady, son of Italian lady, the son will speak to the mother. Why was it happening? The reason is that they did not understand national security. They only understand paisa, to use his own word. If there was one case, I may have given that family the benefit of doubt. But if in Bofors the finger points to you, if in National Herald the finger points to you, if in Augusta the finger points to you, then three is a bit too much. Madam, do we remember when it is three times? Madam, when it is three times, I am sure Sri Rahul Gandhi in his earlier days was seeing the James Bond films. James Bond had said, if it is once, it's a happenstance, it can happen. If it is twice, it is a coincidence. And if it is thrice, it's a conspiracy, and the conspirators of various defense deals today have the audacity to raise an allegation against others. Adhyaksh Mahodaya, ye Rafael ka mamla kya hai? Rafael ka jahaj किस लिए इस देश को चाहिए था? राफेल किस लिए चाहिए था इस देश को? आपको याद होगा जब कारगिल का युद्ध हुआ, तो कारगिल के युद्ध के दौरान हमारी सेना केवल 155 mm बंदूक का इस्तेमाल करती थी पहाड़ की चोटी पे बैठे हुए दुश्मन को। अगर उस वक्त हमारे पास राफेल जैसा मीडियम मल्टी रोल લોકસભાથી સીધું પ્રસારણ, જેની અંદર રાફેલ મુદ્દે વાતાવરણ ગરમાયું છે. અન્ય સમાચાર તરફ પણ આગળ વધીશું, પરંતુ હાલ સમય છે બુલેટિન સમાપ્તિનો. રજા આપશો, નમસ્કાર.